पश्चिमी ખાણીપીણી, કસરતનો અભાવ અને વ્યસ્ત જિંદગીમાં સતત દોડધામને કારણે માનવી રોગનું ઘર બનતો જાય છે। એક સમય હતો જ્યારે લોકો લીલા શાકભાજી અને ફળોનો ખોરાકમાં ઉપયોગ લેતા હતા, જો કે હવે ધીરે ધીરે માણસની જીવનશૈલી બદલાઈ રહી છે, જેના કારણે માનવી બ્લડ પ્રેશર, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો શિકાર બની રહ્યો છે। 33% લોકોને બ્લડ પ્રેશરની બીમારી છે, એટલે કે આપણે કહી શકીએ કે દર 3 માણસે એક માણસને બ્લડ પ્રેશરની બીમારી હોય છે। અને આ જે સ્ટડી થયો તો એ યુઝ્યુઅલી 40 વર્ષથી ઉંમરથી વધારે લોકોના હું વાત કરું છું, પણ અમે લોકોએ જોયું છે કે અત્યારે જુવાન માણસોમાં પણ બ્લડ પ્રેશરની બીમારી બહુ કોમન થતી જાય છે, અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ યુઝ્યુઅલી બ્લડ પ્રેશરનું થવાના ચાન્સીસ વધતા હોય છે। એક સર્વે દરમિયાન ફક્ત વડોદરામાં જ 7.5 લાખ લોકો હાઇપરટેન્શનની બીમારીથી પીડાઈ રહ્યા છે। તાજેતરમાં જ ઇન્ડિયન હાર્ટ વોચ નામના એક સર્વેમાં બહાર આવ્યું છે કે ભારતમાં 33% લોકો હાઇપરટેન્શનની બીમારીથી પીડાય છે, એટલે કે 30 થી 40 કરોડ લોકો આ બીમારીનો સામનો કરી રહ્યા છે। આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વર્લ્ડ હાઇપરટેન્શન ડે ને દિવસે જુદી જુદી સંસ્થાઓ સામાન્ય લોકો માટે જાગૃતિ, બ્લડ પ્રેશર માટે જાગૃતિ આવે, લોકોને બ્લડ પ્રેશર માટે કેળવણી મળે, એટલે કે નોલેજ મળે, અને બ્લડ પ્રેશરના વધારે ને વધારે દર્દીઓનું નિદાન થાય અને એ લોકોને અમે દવા ચાલુ કરી શકીએ, તેના માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભારતમાં હાઇપરટેન્શનની દવાઓનું માર્કેટ કરોડોનું છે અને દર વર્ષે તેમાં 15 થી 20% વધારો થઈ રહ્યો છે, જો કે માનવી કસરત, યોગ, લીલા શાકભાજી અને ફળોને જીવનનો ભાગ બનાવે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકે તેમ છે। રોહિત ચાવડા, VTV વડોદરા।